સુરત પાલિકા બજેટની ખાસ સામાન્ય સભા પહેલા વિપક્ષ આપના સભ્યો સભાખંડ બહાર ભેગા થઈ ગયા હતા અને કચરાના નિકાલમાં પાલિકા કૌભાંડ કરી રહી છે તેવા આક્ષેપ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા સરદાર પટેલ સભાખંડ બહાર વિરોધ પક્ષ આપના કોર્પોરેટરે સભાખંડ બહાર પ્લે કાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભ્રષ્ટાચાર હટાવવા પાલિકા બચાવોના પ્લે કાર્ડ સાથે વિપક્ષી સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત હનુમાન ચાલીસા સાથે વિરોધ પ્રદર્શન કરીને સભાખંડમાં પ્રવેશ કર્યો હતો. વિપક્ષી સભ્યોએ ભ્રષ્ટાચાર હટાવવાના નારા લગાવતા હતા, સાથે જ પ્લે કાર્ડમાં કચરાનું ઉબેર કૌભાંડના સહિતના સૂત્રો લખ્યા હતા. તેની સાથે ભાજપના કેટલાક કોર્પોરેટરે કેજરીવાલ હટાવોના નારા લગાવ્યા હતા. જી, આજે સુરત મહાનગરપાલિકાની બજેટ મીટિંગની બહાર આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોને અમે લોકો સાથે રહીને વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો હતો કચરા કાંડનો. આજે આપણને ખબર છે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેકો ભ્રષ્ટાચાર થતા હોય છે, ગટરોના હોય, પાણીના હોય, રોડના હોય, અનેકો ભ્રષ્ટાચાર થતા હોય, ત્યારે વધારે એમાં એક ભ્રષ્ટાચાર કચરા કાંડ કે જેમાં પોતાના વાલા માનીતા કોન્ટ્રાક્ટરોને ડબલ ભાવે કામ આપીને જે સુરત મહાનગરપાલિકાની તિજોરીને જે નુકસાની પહોંચાડવાનું કામ કર્યું છે, સાથે સાથે સુરત શહેરની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એમની સાથે વિશ્વાસઘાત કરવાનું જે કામ કર્યું છે, એ બાબતે અમે તમામ કોર્પોરેટરે પ્લે કાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો હતો અને સાથે સાથે હનુમાન દાદાને યાદ કરતા અમે હનુમાન ચાલીસા ગાઈને અમે દાદાને પ્રાર્થના કરી હતી કે અમને થોડીક સદબુદ્ધિ આપો, કેમ કે અત્યારે હાલની પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાનું જે બજેટ છે એમાં ચોખ્ખું દર્શાવે છે કે પાલિકાનું બજેટ ખાડે જઈ રહ્યું છે અને વધારે એમાં કઈ રીતના નુકસાની કરી શકાય. એમના યોગ્ય નીતિ નિયમો સાથે આ જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એ પ્રી પ્લાનિંગ સાથે કામ કરતા હોય એવું દેખાય છે, કેમ કે આવા જે કામો હોય, વિવાદિત કામો હોય, પોતાના માણસોને કામ આપવાની વાત હોય, ટેન્ડર આપવાની વાત હોય, તો સ્ટેન્ડિંગની અંદર સામાન્ય કામની જેમ કામ લાવવું જોઈએ, પરંતુ એ વધારાના કામ તરીકે પાછલા બારણેથી મંજૂર કરતા હોય છે કે કોઈને ખબર ના પડે, કોઈ વિવાદ ઉભો ન થાય એના એવી રીતે પાછલા બારણેથી મંજૂર કરતા હોય છે. અમે એ લોકોને ચેલેન્જ કરીએ છીએ અને ટકોર પણ કરીએ છીએ. તાત્કાલિક ધોરણે આ જે કામ છે એમને રીટેન્ડરિંગમાં લાવવામાં આવે, પાછું આ રદ કરવામાં આવે, જે ઠરાવ કરવામાં આવે છે રદ કરવામાં આવે, અને જો આ નહીં કરવામાં આવે તો શાસકો અને વહીવટી પાંખ એટલે કે કમિશનર વિરુદ્ધમાં અમે કોર્ટમાં જશું.